राजकोट शहर में गुंडागिरी बेफाम बनी होय तेनु वर्वु उदाहरण आज सामे आव्युं छे। शहर में सरकारी वकील महेशभाई जोशी पर न्यू कॉलेजवाड़ी में हुमलो करवामां आव्यो। सरकारी जमीन पर दबाण करी अने ईंडानी लारी चलावता शख्स विरुद्ध करेली अरजीनो खार राखी सरकारी वकील पर अनीश जुणेजा नामना शख्स द्वारा हुमलो करवामां आव्यो होवानो आक्षेप करवामां आव्यो छे। वकील पर हुमलो करवामां आवता तेओने सिविल हॉस्पिटल खाते सारवार अर्थे खसेडवामां आव्या छे। समग्र घटनानी पोलीसने जाण थता पोलीसनी टीम सहित वकीलोना टोळा एकठा थया हता। अनीश जुणेजा नामनो माणस छे, जेणे त्यां बाजूमां मारा घरनी बाजूमां एक प्रोपर्टी लीधेली होवानुं जाण तमने थयेली छे। एमणे अगाउ मने एमणे शुं छे के जे कॉर्पोरेशननी जग्या छे एनी उपर दबाण करवानी कोशिश करी छे, एटले अगाउ अमारे बोलाचाली थयेली એટલે ત્યારે પણ એણે મને ધમકી જેવી સૂરમાં વાત કરી હતી। અને ત્યાર પછી આજે એવું બન્યું કે નીચે માણસ મેં કોર્પોરેશનમાં બાબતે અવારનવાર રજૂઆતો કરી છે અને અત્યારે 25-1 જણાની સહીથી પણ અમે અરજી આપેલી છે, જતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નહોતી। એ દરમિયાન આજે સવારે એણે મને બોલાવ્યો અને ઉપરથી મેં કીધું શું છે ભાઈ, એટલે મને તુકારો દીધો। નીચે હું પહોંચતા એ માણસ ત્યાં હાજર હતો અને જેમ ફાવે તેમ મને બોલવા લાગ્યો, મા બેન સમાણી ગાળો દીધી અને તુકારે વાત કરી અને ધમકી એવી દીધી કે આ પથ્થર એક ઉપાડ્યો કે તને આનાથી પતાવતા વાર ન લાગે, અને જે કોર્પોરેશનની ખરાબ ફેન્સિંગ હતી કાંટાળી એને હું પકડીને એમ કીધું કે આ તને એક મિનિટ થશે તને ખતમ કરતા, એવી ભાષામાં મારી સાથે વાત કરી અને ફેન્સિંગ ઉપર પણ મને માર મારીને ધક્કો માર્યો, જેનાથી મને આ અલગ અલગ શરીર ઉપર માથા ઉપર હાથમાં ઈજાઓ થઈ છે। આ જગ્યા છે એ પહેલેથી આમ તો હલણનો રસ્તો છે, કોલેજવાડી 1 અને 4 અને એનું મોઢું છે કોલેજવાડી 5માં પડે છે। કોર્પોરેશનમાં એ માણસે પિલરો ઊભા કરેલા છે, દરવાજો નાખવાની કોશિશ કરે છે। હું 3 મહિનાથી એક જાગૃત નાગરિક તરીકે લડાઈ આપું છું, છતાં હજી કોર્પોરેશનના કોઈ અસરકારક પગલાઓ લેવાના નથી અને એ દરમિયાન આ બનાવ બન્યો છે। તો આ માણસે જે રીતે વર્તન કર્યું છે જોતા એક સારા એરિયામાં આ જે રીતની ન્યુસન્સ રીતની પ્રવૃત્તિ ચાલે છે એમાં તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ અને આ માણસની સામે અસરકારક પગલાંઓ લઈ અને કાયદાનો પાઠ એને ભણાવવો જોઈએ। આ પોલીસને હું અત્યારે જે મને ઈજાઓ થઈ છે અને મારી સાથે બનાવ બન્યો છે એ બાબતે હું ફરિયાદ કરું છું અને કોર્પોરેશનને મારું જણાવવાનું કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે। તો એક સારા એરિયામાં કોર્પોરેશનની પોતાની જમીન બાબતે જો એ લોકો બેદરકાર રહેતા હોય તો આનાથી વિશેષ હું બીજું શું કહી શકું। દિલીપ જોશી, રાજકોટ બાર એસોસિએશનમાં અત્યારે સેક્રેટરી છું। અમને હમણાં જ બાર રૂમમાં ફોન દ્વારા મેસેજ મળેલો કે સરકારી વકીલ મહેશભાઈ જોશી ઉપર હુમલો થયેલ છે, એટલે હું અને અમારા કારોબારી સભ્ય અત્યારે સિવિલ હોસ્પિટલ આવેલા છીએ। અંગત માહિતી અત્યારે અમારી પાસે બાર પાસે નથી, પણ આ જે હુમલો થયો છે એને અમે રાજકોટ બાર એસોસિએશન અમારા એક અમારા કાયમી સભ્ય છે એટલે સખ્ત શબ્દોમાં વખોડો કાઢીએ છીએ। સરકારી વકીલ કે વકીલ હોય એ હુમલાને અમે સખ્ત શબ્દોમાં વખોડો કાઢીએ છીએ। અંગત માહિતી લઈ અને અમે આગળની જે કાર્યવાહી થશે એ પ્રમુખ સાહેબના ધ્યાનમાં મૂકીને આગળની કાર્યવાહી કરશું।